સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ નાયક મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આજરોજ હિંમતનગર ખાતે જે અંડરબ્રિજનું કામ પૂર્ણ થતાં અને પશ્ચિમી વિસ્તારના હિંમતનગર શહેરીજનોએ આતુરતાથી પુલ દ્વારા અવર જવર કરવા રાહ જોઈ રહ્યા હતા, જેનું આજે સાંજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું, તેમજ વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અંડરગ્રાઉન્ડ બ્રિજનું 2 વર્ષની કામગીરીને અંતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી દ્વારા રિબિન કાપી ખુલ્લો મૂકતા શહેરના લોકોમાં આનંદ જોવા મળ્યો હતો અને લોકો આ ખુશીના પ્રસંગે સ્વયંભૂ મોટી સંખ્યામાં હાજર રહી લોકાર્પણના કાર્યક્રમને વધાવી લીધો હતો. 13.34 કરોડના ખર્ચે બનેલા રેલવે અંડરગ્રાઉન્ડ બ્રિજને ખુલ્લો મુકાયા પછી મોતીપુરા સર્કલ, મહેતાપુરા સર્કલ, ટીપી રોડ, હાથમતી બ્રિજની લાઇટ સહિતના કુલ 4.21 કરોડના વિવિધ કામોની પણ સાંકેતિક ખાતમુહૂર્ત વિધિ કરાઈ હતી, જેમાં દીવ, દમણ, દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, સંસદ દીપસિંહ રાઠોડ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લલિત ડામોર સાથે સૈયદ સોયબ, ZS TV, હિંમતનગર. હિંમતનગર નગરપાલિકા એ રાજ્યની નગરપાલિકાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરતી પ્રગતિશીલ અને ખૂબ વિકસિત નગરપાલિકા છે. લગભગ 85,000ની વસ્તી ધરાવતો આ શહેર એ સાબરકાંઠા જિલ્લાનું ઘણું મથક પણ છે અને અંબાજી માતાના દર્શન કરવા માટે જતા લાખો ભક્તો માટેનું આ પ્રવેશ દ્વાર પણ છે. આવા શહેરની અંદર નગરપાલિકાના અમારા સાથીઓ દ્વારા સતત નવા ને નવા વિકાસના કામો, પ્રજાની સગવડ માટેના કામો, ગરીબોના આવાસ કે અન્ય વ્યવસ્થાઓ વધારવામાં આવે છે. એ જ રીતે આજે હિંમતનગર શહેરમાં રેલવે અંડરબ્રિજ જે લગભગ 14 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત થયો છે એનું શુભ ઉદઘાટન કરવામાં આવ્યું છે. ગરીબોના જે આવાસ તૈયાર થયા છે એમાં લાભાર્થીઓને મકાનની સુપ્રતવિધિ પણ કરવામાં આવી છે અને એ સાથે સાથે બીજા લગભગ 10 કરોડ રૂપિયાના શહેરના વિવિધ વિભાગના પ્રજાની, નાગરિકોની જરૂરિયાતના વિકાસ કામોનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અને આ શુભ પ્રસંગે હિંમતનગર શહેરના જ વતની અને દીવ, દાદરાનગર હવેલી અને દમણના પ્રશાસક અને ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી જેઓ હિંમતનગરના જ વતની છે એવા શ્રી પ્રફુલ્લભાઈ પટેલ પણ આ પ્રસંગે વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા છે. અમારા સંસદ સભ્ય, ધારાસભ્ય, અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા છે અને નાગરિકોએ ખૂબ ઉત્સાહે આખા કાર્યક્રમના ઉદઘાટનને અને સભાને ખૂબ સમર્થન આપ્યું છે. એવો સુંદર કાર્યક્રમ કરવા બદલ નગરપાલિકાના પ્રમુખ શ્રી અનિલભાઈ અને સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાહેબ, આજે આખા ગુજરાતની અંદર મોટા ભાગે માહોલ બદલાયો, વાતાવરણ બદલાયું, વરસાદ પણ પડ્યો છે, વરસાદને કારણે નુકસાન જશે અને પેકેજની અંદર કરવામાં આવશે કે શું કરવું? જો છેલ્લા 2 દિવસથી હવામાન ખાતાની પણ આગાહી હતી ને આજે આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે કચ્છ વિસ્તાર, બનાસકાંઠા વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સતત રહ્યું છે. સાથે સાથે ક્યાંક માવઠું અને વરસાદ પણ પડ્યો છે એટલે અત્યારે આ બધું ચાલી રહ્યું છે. આ બધું ખુલ્લું થાય અને એ પછી જે સર્વે અહેવાલ આવે એના આધારે કૃષિ વિભાગ, રાજ્ય સરકાર શક્ય તે જરૂરી પગલાં લેશે. સર, ગુજરાતમાં ચર્ચા ચાલી રહી છે કે નવા વર્ષમાં CM બદલવાના, આવી કોઈ વાત અત્યારે નથી.